ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂમિ નિર્માણ કઈ રીતે થાય છે આપણે આગળ જોઈ ગયા, બરાબર. પછી એના માટે ભૂમિમાં કયા કયા તત્વો છે અને એનું મહત્ત્વ પણ આપણે ગયા લેક્ચરમાં જોયું. હવે જોઈએ કે ભૂમિ નિર્માણ માટે જે પરિબળ જવાબદાર હતા, બરાબર, હવા, પવન, પાણી, બરાબર, આ જ વસ્તુ, સોરી, હવા અને પાણી, બરાબર. તો એ હવા અને પાણી જે છે, સૂર્યપ્રકાશ છે, આ જ વસ્તુ ભૂમિના નષ્ટ માટે, ભૂમિનું નાશ થવા માટે જવાબદાર બની જાય. તો એવું કઈ રીતે થાય છે, તો કે એની ચર્ચા કરવાની છે. 29મો પ્રશ્ન છે એ શું છે, તો કે કેવી રીતે ભૂમિ નિર્માણ કરવા માટેના કેટલાક પરિબળો તેને નષ્ટ કરવા જવાબદાર બની શકે છે. તો જે ભૂમિ નિર્માણ માટેના જે પરિબળો હતા, બરાબર, એ જ એને નષ્ટ કરવા માટેના પરિબળો બની જાય છે. હવે કઈ રીતે, તો કે જો કોઈ પણ જગ્યાએ ભૂમિ જે બનેલી હોય, બરાબર, જે તે સ્થળ વિસ્તાર પૂરતી, તો એ ત્યાંના ખડકોને આધારે બને છે, બરાબર. ત્યાંના ખડકો પર પવન, પાણી, સૂર્યપ્રકાશ, ઠંડક, ગરમી, આ બધાના આધારે તેના જે પથ્થરો એનું વિઘટન થાય છે અને શું થાય છે, તો કે ત્યાં ભૂમિ નિર્માણ થાય છે. પરંતુ આ ભૂમિ નિર્માણ જેના દ્વારા થયેલું હોય એમાંથી જ બે પરિબળ એવા છે, પવન અને પાણી, કે જે છે એ જે તે ભૂમિને નષ્ટ કરવા માટેનું પણ એ જ કામ કરે છે. હવે કઈ રીતે, તો કે જે ખુલ્લા મેદાનો હોય છે, બરાબર, જ્યાં વૃક્ષોની ગીચતા નથી હોતી, એવા એવી જગ્યાએ જો વધારે માત્રામાં પાણી ઘસી આવે, બરાબર, વધારે પૂરની સ્થિતિ આવે, અથવા તો વધારે વરસાદ પડે, બરાબર, અથવા તો વધારે ઝડપથી પવન ફૂંકાય, તો આવા જે સિચ્યુએશન ઊભી થાય છે એમાં શું થાય છે, તો કે ઉપરના જે ભૂમિના કણો હોય એ પાણી અને હવા સાથે ઢસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી જાય છે. આને કારણે શું થાય છે, તો કે ઉપરનું જે ભૂમિનું જે આવરણ હતું, બરાબર, ઉપરી આવરણ હતું, એ આવરણ નષ્ટ થઈ જાય છે અને નીચેના જે ખડકો હોય છે એ ઉપર આવી જાય છે. હવે આપણે જાણીએ છીએ કે ખડકો પર કોઈ પણ જાતની વનસ્પતિ એટલા પ્રમાણમાં ના ઉગે કે જેટલા પ્રમાણમાં ભૂમિ પર નિર્માણ, ભૂમિ પર જે ઉગતી હોય, બરાબર. તો આના કારણે જે હવા અને પાણી જે છે એ શું છે, તો કે ભૂમિને નષ્ટ કરવા માટેના જવાબદાર પરિબળ પણ છે, બરાબર. ચાલો એને એક પ્રશ્ન એક વખત વાંચીએ, બરાબર. તો કે ભૂમિ પર જ્યારે પરંતુ ભૂમિને એક સ્થાને નિર્માણ કરવા માટે જવાબદાર કેટલાક પરિબળો, પવન, પાણી, તેને કોઈ બીજા સ્થાને સ્થળાંતરિત કરવા માટે જવાબદાર હોઈ શકે છે. ભૂમિ પર જ્યારે વનસ્પતિ આવરણ ના હોય, એટલે કે પૂરતા પ્રમાણમાં વનસ્પતિ ના હોય, જેમ કે ખેતરો હોય તો એના ફરતે શેઢે, જે જ્યાં ખેતર પૂરું થતું હોય એ જગ્યાએ શેઢા અથવા પાડા, માટીના ઊંચા ઢગલા કરીને બનાવેલું હોય, બરાબર, તો કંઈ પ્રોબ્લેમ નથી આવતો. પણ જો એવું ના હોય તો ત્યાં શું હોવા જોઈએ, વૃક્ષો હોવા જોઈએ. એના કારણે શું થાય છે, તો કે જે પવનની ઝડપ હોય છે એને અવરોધે છે. વૃક્ષો હોય શું કરે, પવનની ઝડપને અવરોધે અને પવનની ગતિને ધીમી પાડે, જેને કારણે જે ખેતરની જે માટી છે એ ઉડીને બીજી જગ્યાએ જાય નહીં અને ખેતરની ફળદ્રુપતા યોગ્ય રીતે જળવાઈ રહે. બીજું શું, તો કે વનસ્પતિના જે મૂળ છે, બરાબર, વૃક્ષોના જે મૂળ છે એ શું કરે છે, તો કે માટીને પોતાની સાથે જકડી રાખે છે. એના કારણે શું થાય, તો કે જ્યારે પૂર અથવા ભારે વરસાદ જેવી પરિસ્થિતિ નિર્માણ થાય, તો એવા સમયમાં જે માટી છે એ વનસ્પતિના મૂળ સાથે ચોટેલી હોવાથી એ ઢસડાઈને બીજી જગ્યાએ જતી નથી, પરંતુ જાય પણ એટલી માત્રામાં નહીં કે જ્યાં વૃક્ષો ન હોય તેવી જગ્યાએ શું થાય છે, તો કે બધી જ માટી એકસાથે ઢસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને જે જગ્યાએથી માટી દૂર થાય છે ત્યાં ભૂમિનો શું થઈ જાય છે, નાશ થઈ જાય. જે નાના નાના કણો છે તણાઈને વહી જાય છે અને ત્યાં શું થાય છે, ડાયરેક્ટ પથરાળ જમીન આવી જાય છે. હવે આ પથરાળ જમીનમાં કોઈ પણ જાતનો પાક આપણે લઈ શકતા નથી, કોઈ પણ જાતની વનસ્પતિ એટલા પ્રમાણમાં ઉગી શકતી નથી, તો શું થયું, તો કે ભૂમિનો નષ્ટ થયો, બરાબર. આ રીતે ભૂમિના બધા કણો સ્થળાંતર થવાથી મજબૂત પથ્થર બહાર આવે છે અને ભૂમિ નષ્ટ થાય છે, કારણ કે પથ્થર પર વનસ્પતિ
ઉગવાની પ્રક્રિયા કેવી છે? નહીવત, સાવ માઇનોર. લાઇકેન જેવી એકાદી કદાચ વનસ્પતિ ઉગે તો ઉગે, બાકી નોર્મલ જ્યાં ભેજવાળું પ્રમાણ ના હોય ત્યાં એ વનસ્પતિ પણ ઉગતી નથી. બરાબર. તો આ અગત્યના પરિબળો થયા કે જે ભૂમિને નિર્માણ પણ કરે છે અને એનું નષ્ટ એટલે એનો નાશ પણ કરે છે. બરાબર. હવે એના પછીનો 30મો પ્રશ્ન જોઈએ તો કે ભૂમિ પર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે અને આવરણ દૂર થઈ જાય તો શું થાય? તો આપણે હમણાં જ જોયું, વનસ્પતિ આવરણ હોય તો એના કારણે શું થાય છે? તો કે પાણી છે એ ભૂમિમાં ઉતરે છે. વનસ્પતિ ભૂમિ પર જે વનસ્પતિ આવેલા છે, વનસ્પતિના આવરણો આવેલા, એના કારણે શું થાય છે? તો કે પાણી ભૂમિમાં ઉતરે છે અને એ ઉતરવાની જે પ્રક્રિયા છે એમાં મહત્ત્વની ભૂમિકા કોણ ભજવે છે? તો કે વનસ્પતિઓ. બરાબર. વનસ્પતિઓના મૂળ જમીનના ક્ષારણ એટલે કે ધોવાણ, આપણે હમણાં જોયું ને કે ફૂલ સ્પીડમાં પાણી આવે, વરસાદની ભારે વરસાદ અથવા પૂરની સ્થિતિ સર્જાય તો એવા સમયે શું થાય છે? તો કે માટીના કણો ટસડાઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ, આ ઘટનાને શું કહેવાય? તો કે ક્ષારણ કહેવાય. આ ક્ષારણની ક્રિયા અટકે છે અથવા તો ધીમી પડે છે. કઈ રીતે? તો કે જે વનસ્પતિ છે એના મૂળ શું કરે છે? તો કે માટીને, માટીના કણો છે એને પોતાની સાથે જકડી રાખે છે. બરાબર. વનસ્પતિ વૃદ્ધિ માટે મદદરૂપ ઉપરી ભૂમિ સ્તર ધોવાણની પ્રક્રિયાથી દૂર થતાં ભૂમિ બિન ઉપજાઉ બનતી જાય છે. વનસ્પતિ વૃદ્ધિ માટે શું જરૂરી છે? ઉપરું સ્તર હોવું જરૂરી છે ને, જેમાં પોષક તત્વો, હ્યુમ્સ, બરાબર, આવી બધી વસ્તુઓ હતી, સૂક્ષ્મજીવો, એ હોવા જોઈએ. હવે જો એ જ વસ્તુ ન હોય તો ભૂમિનો વિકાસ, વનસ્પતિનો વિકાસ થાય નહીં. વનસ્પતિનો વિકાસ ન થાય તો જમીન કેવી બની જાય? તો કે બિન ઉપજાઉ. બરાબર. એટલે એના કારણે શું થાય છે? તો કે આજે વનસ્પતિનું જે આવરણ છે એ જો ના હોય તો પર્વતીય અને ઊંચા વિસ્તારવાળા જે ભાગ છે એમાં ભૂમિનું ધોવાણ કેવું થાય છે? તો કે ખૂબ જ ઝડપથી. નદી કાંઠાના જે વિસ્તારો છે, બરાબર, નદીના જે કિનારા હોય ને બંને, એ કિનારામાં પણ જો વૃક્ષોની સંખ્યા વધારે હોય તો જે પૂર છે, પૂર આવે છે, એ પૂરની સ્પીડ પણ ઘટે છે અને કિનારાનું ધોવાણ થતું પણ કેવું થાય છે? તો કે પ્રમાણમાં ઓછું ધોવાણ થાય છે. બરાબર. એ શેને આધારે છે? તો કે આજે ભૂમિ પર જે વૃક્ષોનું આવરણ છે એના કારણે. સમગ્ર વિશ્વમાં મોટા પાયે જંગલો કપાઈ રહ્યા છે. આના કારણે શું થાય? તો કે વનસ્પતિના આવરણ દૂર થાય. હવે વનસ્પતિના આવરણ દૂર થાય તો શું થાય? તો કે વધારે ને વધારે બિન ઉપજાઉ જમીન આપણે મળે. બરાબર ને. વનસ્પતિ નથી એટલે જમીનનું ધોવાણ થવાનું જ છે, પવન દ્વારા, પાણી દ્વારા. હવે એના કારણે શું થાય? તો કે જમીન બિન ઉપજાઉ બને. બિન ઉપજાઉ જમીન બને તો ત્યાંનું જે જૈવ વિવિધતા છે, આજુબાજુના પ્રાણીઓ છે, પક્ષીઓ છે, મનુષ્યો છે, એ બધા કોના પર આધાર રાખે? તો કે એને ખોરાક મેળવવા માટે ક્યાંક ને ક્યાંક એને સ્થળાંતર કરવું પડે. જે વસ્તુ સ્થળાંતર ના કરી શકતી હોય, જેમ કે માછલીઓ, તળાવ હોય, તળાવ સુકાઈ જાય પછી માછલીઓ તળાવમાંથી ક્યાંય બહાર નથી જઈ શકતી. તળાવ છલતું હોય તો એના પાણી સાથે કદાચ બહાર જાય માછલી. બરાબર. પણ જો તળાવમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટતું જાય, એક સમય એવો આવે કે તળાવનું પાણી સાવ સુકાઈ ગયું, તો એના કારણે શું થાય? તો કે જે માછલી છે એ માછલી ત્યાં ને ત્યાં એનો નાશ થઈ જાય છે, મૃત્યુ પામે છે. બરાબર. તો આ રીતે જે જૈવ વિવિધતા છે, આજુબાજુની જૈવ વિવિધતા છે, એ પણ શું થાય છે? તો કે નાશ પામે છે. પશુ પક્ષીઓ સ્થળાંતર કરી શકે તો એ સ્થળાંતર કરી જાય છે. વૃક્ષો તો ઓલરેડી નથી જ એટલે વૃક્ષોનો પ્રશ્ન નથી, અને મનુષ્ય પણ આવી બિન ઉપજાઉ જમીન પર કંઈ ઉગાડી શકતો નથી એટલે પોતાના રોજીરોટી માટે અથવા તો આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. તો આને કારણે શું થાય છે? તો કે જે જૈવ વિવિધતા છે એ શું થાય છે? તો કે નાશ થાય છે એનો. અને ભૂમિના ધોવાણ માટે શું છે? તો કે જવાબદાર છે. તો આ આખું શું થયું? તો કે ભૂમિ પર વનસ્પતિ આવરણો શું અગત્ય ધરાવે છે, કદાચ તમને આ પ્રશ્ન પરથી સમજાણું હોય. બરાબર. આખી જૈવ વિવિધતા નાશ પામે હે ને, તો એ તો શું કે સારું ના કહેવાય. બરાબર. આ જે બે પ્રશ્નો છે એ આપણે અગત્યના છે પણ
તમે આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, બરાબર લખી આનશો એક વખત. હવે જે આના પછીનો 31મો પ્રશ્ન છે એ ભૂમિ નિર્માણ કેવી રીતે થાય છે. હવે એ તો આપણે જોઈ ગયા છે એટલે આપણે ફરીવાર એનો શું કે રિવિઝન નથી કરતા, બરાબર આગળ વધીએ. એના પછીનો પ્રશ્ન છે ભૂમિનું ક્ષારણ એટલે શું. હવે ભૂમિનું ક્ષારણ એટલે શું, તો કે તીવ્ર પવન એટલે ઝડપથી પવન ફૂંકાતો એ અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું જે ઉપરનું પડ હોય છે એ દૂર થઈ જાય, બરાબર. એ વસ્તુ જે થાય એ ક્રિયા થાય એને શું કહેવાય, તો કે ભૂમિનું ક્ષરણ કહે છે, બરાબર. ભૂમિનું જે ઉપરનું પડ છે એનું નાશ થવાની જે ક્રિયા છે એને ક્ષરણ કહેવાય. હવે આના માટે એ અટકાવવા માટે અથવા તો ઓછું કરવા માટે શું કરવું જોઈએ, તો કે પહેલું છે વૃક્ષારોપણ. હવે વૃક્ષથી કઈ રીતે ક્ષરણ અટકે એ આપણે હમણાં આગળના પ્રશ્નમાં સરખી રીતે સમજ્યા, બરાબર. એટલે એને આપણે વધારે શું કે ટાઈમ નથી બગાડતા અને આગળ વધીએ. બીજું છે તો કે ઘાસની રોપણી. હવે ઘાસની રોપણી કઈ રીતે મદદરૂપ થાય, તો જે રીતે વનસ્પતિના જે મૂળ સાથે જે માટીના કણો ચોંટી રહે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતા, એ જ રીતે જે ખુલ્લા મેદાનો હોય છે, બરાબર, ખુલ્લા મેદાનો હોય પરંતુ બિન ઉપજાઉ મેદાનો હોય ને, આ મેદાનો પર જો ઘાસની રોપણી થાય અથવા તો ઓટોમેટિક ઘાસ ઉગી નીકળે તો એના કારણે શું થાય છે, તો કે ઘાસ છે એ અનિયંત્રિત રીતે ઉગતું હોય છે ને, બરાબર. નિંદણ માટે આપણે એને કોઈ વાવવા જવું નથી પડતું, બરાબર, એની ખેતી નથી કરવાની હોતી, પરંતુ એ ઓટોમેટિક પોતાની રીતે ઉગી નીકળે છે. હવે આ પોતાની રીતે ઉગી નીકળતું હોય તો એ ફૂલ કેવું હોય છે, ઘાટું હોય છે, બરાબર, બહુ ખૂબ જ નજીક ઉગેલું હોય છે. એના કારણે શું થાય, તો કે જ્યારે પૂર જેવી પરિસ્થિતિ આવે ત્યારે એ ઘાસ પૂરના પાણીને અવરોધે છે અને એની સ્પીડ કેવી કરે છે, તો કે ધીમી કરે છે. અને બીજું કે જમીન સાથે એના મૂળ જકડાયેલા હોવાથી એ જમીન પરથી માટીના કણોને પણ એ એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર સ્થળાંતર જે થાય છે એ સ્થળાંતર થવા દેતા નથી. બીજું છે ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. તો તમે જોઈ શકો છો આ જે અહીંયા આ ઇમેજમાં જે બતાવેલ છે, બરાબર, માટીનો ઢગલો કરીને લાંબી લાઈન કરેલી છે, આ શું કહેવાય, તો કે પાળા બનાવ્યા કહેવાય, બરાબર. તો આ પાળા બનાવવાથી શું થાય, તો કે આખા ખેતરમાંથી બધેથી એક જગ્યાએ પાણી ખેતરની બહાર નીકળતું નથી, એની જગ્યાએ શું થાય છે, તો કે યોગ્ય જે જગ્યાએ પાણી નિકાલની વ્યવસ્થા કરેલી હોય, બરાબર, એ પર એક જ જગ્યાએથી જાય છે. એને કારણે શું થાય છે, તો કે જમીનનું ધોવાણ ઓછું થાય છે. એના પછી જોઈએ તો કે નદી કિનારે મોટા પથ્થરોની આડેસો ગોઠવવામાં આવે છે. અહીંયા બાજુના ફોટામાં આપણે જોઈ શકીએ છીએ કે નદી કિનારે આપણે પથ્થરોની યોગ્ય ગોઠવણી કરી, જેના કારણે શું થાય છે, તો કે મોટા પથ્થરો છે એ પાણી સાથે વહન પામતા નથી, તણાઈ જતા નથી. એના કારણે શું થાય, તો કે એની પાછળના ભાગમાં જે ભૂમિકણો આવેલા છે અથવા નદી કિનારો છે એનું ધોવાણ થતું નથી. એનું ધોવાણ અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, તો કે નદી કિનારે મોટા પથ્થરોની આડેસો ગોઠવવામાં આવે અને પથ્થરો પછીની જે જમીન છે એ જમીન પર વૃક્ષારોપણ કરવામાં આવે. તો શું કરી શકાય, તો કે ભૂમિનું જે ધોવાણ થાય છે, જમીનનું ધોવાણ થાય છે એને અટકાવી શકાય. પછી છે પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ધાબા ખેતી એટલે, તો કે અહીંયા જુઓ તમે જે આખા જે ક્યારા બનાવ્યા છે, બરાબર, નાના નાના ટુકડાઓમાં જમીનને વિભાજિત કરી દીધી છે અને એટલા ભાગમાં પાણી જો રોકાઈને જો એ નીચે આવશે તો શું થશે, તો કે જમીનનું ધોવાણ પણ નહીં થાય અને પાક પણ કઈ રીતે, તો કે સારી રીતે લઈ શકાશે, બરાબર. તો ધાબા ખેતી એટલે બીજું એક કેવું પણ કહી શકાય કે ટેરેસ ફાર્મિંગ. ધાબા ઉપર આપણે ઘરની જે છત છે એના પર નાના નાના છોડવાઓ જેવા કે શાકભાજીના છોડવાઓ અથવા તો વેલાઓ એ ઉગાડીને પણ આપણે ધાબા ખેતી કરી શકીએ છીએ. અથવા તો કિચન ગાર્ડન એવો એક શબ્દ અત્યારે ખૂબ જ પ્રચલિત છે. તો જે કિચન પાસેની જે બાલ્કની છે એમાં આવા નાના નાના છોડવાઓ વાવીને અથવા તો એને ઉછેરીને શું કે, તો કે ઘર પૂરતું જરૂરી શાકભાજી
આપણે મેળવી શકીએ છીએ. બરાબર, તો આ એક મેટ્રો સિટીમાં એક શું કે તો કે અગત્યનું એક ટ્રેન્ડ જેવું છે કે કિચન ફાર્મિંગ, કિચન ગાર્ડન. બરાબર, તો એ આ બધા જે છે ક્ષરણને રોકવા માટે અથવા તો ઓછું કરવા માટેની અલગ અલગ રીતો છે. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હવે આના પછીના જે એક મિનિટ હો, હા પાડી લો, સ્ક્રીનશોટ પાડી લો. 32-33 બે આવી જાય. કોઈ પણ જાતની આપણે આકૃતિ દોરવાની રહેતી નથી, આકૃતિ જે છે એ માત્ર સમજૂતી માટે છે. બરાબર, હવે પડી ગયો છે, આપણે આગળ વધીએ. તો કે હવે આપણે આગળ શેનો અભ્યાસ કરવાનો છે, તો કે જૈવ ભૂ રાસાયણિક ચક્રો, જમીન પાણી અને રસાયણોથી જે આખું સર્કલ બને છે. બરાબર, ચક્રીકરણ આખું જે આપણે એમાં નાઇટ્રોજન ચક્ર આવશે, કાર્બન ચક્ર આવશે, ઓક્સિજન ચક્ર આવશે, એનો ઉપયોગ એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. હવે એ કઈ રીતે કામ કરે છે, બરાબર, આખું ચક્ર કઈ રીતે બને છે એના વિશેની વાતો છે. આપણે આવતા લેક્ચરમાં ત્યાંથી શરૂઆત કરશું. બરાબર, જૈવ ભૂ રાસાયણિક ચક્રો. આજ માટે આટલું રાખીએ, ફરી મળીશું નવા ટોપિક સાથે.